નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું નરેન્દ્રસિંહ. રાજ્યમાં કોરોનાની દહેશત વચ્ચે 66 લાખ ગરીબ કુટુંબોને મફતમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવશે. રાજ્યમાં 17,000થી વધુ સસ્તા અનાજની દુકાનો પર અનાજના વિતરણનો પ્રારંભ થશે. જોકે વિતરણ શરૂ થાય તે પહેલાં જ તકરાર શરૂ થઈ ગઈ છે. કેટલીક સ્થળોએ વિતરણ કાર્ય શરૂ પણ થઈ ચૂક્યું છે. સરકારના નિયમ અનુસાર કોઈ ચોક્કસ કેટેગરીના લોકોને જ મફતમાં અનાજ વિતરણ કરવામાં આવશે અને દુકાનદારો પણ સરકારના નિયમ અનુસાર જ કામ કરી રહ્યા છે, જેથી જે લોકો આ કેટેગરીમાં નથી આવતા તેમને અનાજ નહીં આપવામાં આવે. તેથી હવે દુકાનદારો અને લાભાર્થીઓ વચ્ચે તકરાર પણ શરૂ થઈ ગઈ છે. લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા દરે અનાજ મળી રહે તેના માટે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 1 એપ્રિલથી તમામ જે રેશન કાર્ડ ધારકો છે અલગ અલગ કેટેગરી વાઇઝ તેમને અનાજ આપવામાં આવશે. અને આજે જ્યારે અનાજનું વિતરણ શરૂ થયું ત્યારે તમામ જે રેશન કાર્ડના ધારકો છે APL 1 અને APL 2 કેટેગરીના તેમને નિરાશા હાથ લાગી, કારણ કે રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેમાં APL અને APL 1 કેટેગરીનો સમાવેશ નથી કરવામાં આવ્યો. અને આ જ કારણથી જે કાર્ડધારકો દુકાને અનાજ લેવા પહોંચ્યા હતા તેમને નિરાશા હાથ લાગી છે. આવા કેટલાક જે કાર્ડધારકો છે તેમની સાથે વાત કરશું. શું કહેશો તમે જ્યારે અનાજ લેવા માટે આવ્યા ત્યારે તમને શું કહ્યું હતું? સાહેબ, અમે અત્યારે આવ્યા છે અને અહીંયા ઉભા છે લાઈનમાં, તો અમને એમ કહેવામાં આવ્યું છે કે ફક્ત BPL માટેનું જ રેશન મળશે, એ સિવાય બીજા કોઈને આપવામાં આવશે નહીં. બીજું કે હું એક ગરીબ બ્રાહ્મણ છું અને પિંકી પાર્ક સોસાયટી C2 માં રહું છું, મારી કોઈ આવક નથી, છતાં મને APL કાર્ડમાં ધકેલી દેવામાં આવ્યો છે અને જાણી જોઈને અમારું અનાજ પાણી બધું બંધ કરવાની આ લોકોની એક પ્રવૃત્તિ છે કે જે રેશન કાર્ડના દુકાનો વાળાઓની છે. એ લોકો દુકાનનો જથ્થો અમારો લઈ અને બારોબાર વેચી ખાય છે, છતાં અમને આ વસ્તુ મળતી નથી. તો અમારે આ બાબતે શું કરવું સાહેબ? અમને વહેલી તકે આ અનાજ જો આપવામાં નહીં આવે તો અમારી હાલત ઘણી કફોડી બનશે, એ મારું કહેવું છે. હું છું કનુભાઈ મણીલાલ ભટ્ટ. પોતે જે રીતે કાર્ડ ધારક છે તેમને અનાજ નથી મળ્યું અને આ જ કારણથી તેમની સ્થિતિ છે તે કફોડી બની છે. વધુ એક કાર્ડ ધારક છે તેમની સાથે વાત કરશું. શું કહેશો? સરકાર દ્વારા આજથી અનાજ વિતરણની જાહેરાત કરવામાં આવી હતી, તમે આજે જયારે અનાજ લેવા માટે દુકાને પહોંચ્યા શું જવાબ મળ્યો દુકાનદાર તરફથી? હું સવારે 7 વાગ્યાનો દુકાને લાઈનમાં ઉભો હતો, હમણાં 8:30 દુકાન ખુલી, પણ પછી મારો નંબર આવ્યો ત્યારે મેં કાર્ડ આપ્યું તો મને હવે કીધું કે કોરોના પૂરું થાય પછી તમને અનાજ મળશે, એ સિવાય મળશે નહીં. ત્યાં સુધી મારા શું ભૂખ્યા મરવાનું, મારો પરિવાર શું ભૂખ્યો મળે? એટલે હવે આમાં સરકાર કંઈક યોગ્ય કરે એની અમે માંગણી કરીએ છીએ. ચોક્કસથી રાજ્ય સરકાર દ્વારા જયારે જાહેરાત કરવામાં આવી તેનાથી કાર્ડ ધારકોમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આજે જયારે વિતરણ વ્યવસ્થા શરૂ થઈ ત્યારથી લોકોમાં નારાજગી જોવા મળે છે. આપણી સાથે વધુ એક ગ્રાહક છે, તેમની સાથે વાત કરશું. જે રીતે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી લોકોને અનાજ મળશે, પરંતુ આજે અનાજ નથી મળતું અને જયારે લોકો ફરિયાદ કરે છે તો ટોલ ફ્રી નંબર ઉપર શું જવાબ મળે છે, શું પ્રત્યુત્તર મળે? પણ જે ટોલ ફ્રી નંબર લખ્યો છે 1077 કહીને, એ ટોલ ફ્રી નંબર લગાવી છે તો ટૂંક એંગેજ થઈને કોલ કટ થઈ જાય છે, ના રિંગિંગ જાય છે કે ના બિઝી આવે છે કે ના કોઈ કટ કરે છે. નંબર એવું લાગે છે કે અનઅવેલેબલ, અસ્થિત પણ નથી એવું લાગે છે. તો આ જે વ્યવસ્થા કરી છે એમને તરત, તો એમને થોડું લાપરવાહી બહુ રાખી છે. અમને ધ્યાન આપવું જોઈએ કે ગ્રાહકો જે આવશે એ ફોન કરવાના છે અમને ટોલ ફ્રી નંબર ઉપર. પણ આજે તમે નંબર લગાવો 1077 ઉપર તો એ એંગેજ થઈને જાતે જ કરતા થઈ જજો. ચોક્કસથી રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી તેમાં ક્યાંક ને ક્યાંક જે વ્યવસ્થા છે યોગ્ય વ્યવસ્થા ન થવી તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે, તથા જે જાહેરાત કરવામાં આવી છે તે જાહેરાત યોગ્ય ગ્રાહકો સુધી પહોંચી નથી. અને આ જ કારણથી આજે જ્યારે અનાજનું વિતરણ શરૂ થયું છે ત્યારે ગ્રાહકોમાં નારાજગી છે, કારણ કે APL 1 જેવી કેટેગરીના જે રેશન કાર્ડના ધારકો છે તેમને અનાજ નથી મળી રહ્યું. સાથે જ રાજ્ય સરકારનો જે ટોલ ફ્રી નંબર છે તે નંબર પણ વ્યસ્ત અથવા તો અસ્તિત્વની બહાર આવે છે, જેથી કરીને કાર્ડધારકોને હાલત કફોડી બની છે. કેમેરા પર્સન મૌલિક ગજ્જર સાથે પ્રતીક જાદવ, TV9.